हेलो स्टूडेंट्स, हूँ टडेल सोनल, अश्वमेघ विद्यालय किला पारड़ी। मित्रों, आज आप धोरण चार विषय गणित गम्मत। गणित गम्मत विषय में प्रकरण 12 केटलू भारे केटलू हलकू, जेमा आपणे गया वीडियो लेक्चर्स में वजनना सरवाळा विषे शीख्या हता। किलोग्राम साथे किलोग्रामना सरवाळा, ग्राम साथे ग्रामना सरवाळा अने साथेना सरवाळा एटले किलोग्राम अने ग्राम साथेना सरवाळा पण शीख्या हता। हवे आजे आपणे शीखीशुं वजननी बादबाकी। आजे शुं शीखीशुं? वजननी बादबाकी। तो आजनो टॉपिक वजननी बादबाकी। बादबाकी करता तो आपणने बधाने आवडे छे, परंतु कई रीते आपणे किलोग्राम अने ग्रामनी बादबाकी करी ए आपणे जोई लईशुं। तो बादबाकी करो, पहेलो छे 72 किलोग्राममांथी 54 किलोग्राम। मित्रों, आपणे आ प्रश्न वाँचता ज आपणे खबर पड़े छे के आ बादबाकी छे, कारण के 72 किलोग्राममांथी 54 किलोग्राम बाद करवाना छे। ज्यारे आपणे सरवाळो कर्यो हतो त्यारे अने शब्द आवे छे, सरवाळामां वच्चे कयो शब्द आवे छे? अने। परंतु बादबाकीमां कयो वच्चे शब्द आवे छे? माथी। एटले के 72માંથી આપણે 54 બાદ કરવાના છીએ। તો આપણે કઈ રીતે લખશું? કિલોગ્રામ અને કિલોગ્રામ છે એટલે આપણે સાદી રીતે બાદબાકી કરી લઈશું કે 72 કિલોગ્રામ માંથી શબ્દ એટલે બાદબાકી, અને આપણને કહ્યું પણ છે બાદબાકી કરો, 54 કિલોગ્રામ એટલે -54 કિલોગ્રામ બાદ કરવાના છે। એટલે બાજુમાં આપણને કિલોગ્રામ આપ્યું છે તો અહીં કિલોગ્રામ જ લખવાનું રહેશે। હવે બાદબાકી કરીએ, એકમના સ્થાને બાદબાકી કરીશું, બેમાંથી 4 બાદ કરીશું, થશે ના? કારણ કે બે નાની સંખ્યા છે, 4 મોટી સંખ્યા છે, આપણે અહીંથી દસકો લેવો પડશે। તો આપણે દસકના સ્થાનેથી દસકો લઈશું, 7 પાસેથી દસકો લેવાના છીએ એટલે 1 ઓછા થઈ જશે, એટલે 7માંથી 1 ઓછા થતાં 6 થઈ જાય છે। અહીં આપણે દસકો લઈએ છીએ એટલે અહીં કેટલા થઈ જાય છે? 12 થઈ જાય છે। 12માંથી 4 બાદ કરો, કેટલા થાય છે? હા, 8 આવશે। 12માંથી 4 બાદ કરતાં 8 આવે છે। 6માંથી 5 બાદબાકી કરો, 6માંથી 5ની બાદબાકી કરતાં 1 આવે છે, તો જવાબ 18 આવી ગયો। તો જવાબ આવશે 18 કિલોગ્રામ। થઈ ગયું મિત્રો? તો આ રીતે આપણે જે બાદબાકી કરીએ છીએ ને સાદી, એ જ રીતે બાદબાકી કરવાની છે। પરંતુ આપણને કિલોગ્રામ આપ્યા છે તો બાજુમાં કિલોગ્રામ લખવાનું જ રહેશે, અને જ્યારે જવાબ આવે છે ત્યારે પણ કિલોગ્રામ લખવાનું રહેશે। તો આપણો જવાબ આવે છે 18 કિલોગ્રામ। આગળ 304 ગ્રામમાંથી 139 ગ્રામ, 304 ગ્રામમાંથી માંથી શબ્દ આવ્યો ફરી, તો આપણે 304 લખી દઈશું, એમાંથી કેટલા બાદ કરવાના છે? 139, તો 139 આ રીતે લખી દીધું, બરાબર? હવે બાદબાકી શરૂ કરીએ, 4માંથી 9 બાદ થશે મિત્રો? ના, અહીંથી દસકો લેવો છે, પરંતુ અહીં કેટલા છે? 0 છે, અહીંથી પણ ના દસકો લેવાશે, તો આપણે 3 પાસેથી દસકો લઈશું, એટલે 3માંથી 1 ઓછા થઈ જાય એટલે 2 થઈ જશે, બરાબર છે? હવે 0 પાસે દસકો આવી ગયો, 0 પાસે દસકો આવી ગયો, હવે આપણને અહીં જોઈએ છે એટલે અહીં પણ 1 ઓછા થશે એટલે અહીં 9 થઈ જશે, અને અહીં કેટલા થઈ જશે? 14। હવે 14માંથી 9 બાદ કરો, 14માંથી 9 બાદ કરતાં 5 આવે છે, બરાબર છે? 9માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે છે? 9માંથી 3ની બાદબાકી કરતાં 6 આવે છે, અને 2માંથી 1 બાદ કરતાં 1 આવે છે। મિત્રો, આપણે અહીં લખ્યું નહીં કે 304 ગ્રામ, તો ગ્રામ લખવાનું જ રહેશે, 139 ગ્રામ, તો 139 ગ્રામ એની બાજુમાં લખવું જ પડશે, જે આપ્યું છે એ લખવાનું જ રહેશે। તો જવાબ આવે છે 165, તો 165 ગ્રામ સાથે લખવાનું રહેશે। તો આપણો જવાબ થઈ ગયો 165 ગ્રામ, બરાબર છે? તો આ રીતે આપણે કિલોગ્રામ અને ગ્રામની સાદી બાદબાકી કરી શકીએ છીએ। હવે આગળની બાદબાકી જોઈશું। હવે આપણે કિલોગ્રામ અને ગ્રામની સાથે બાદબાકી જોઈશું કે આપ્યું છે 20 કિલોગ્રામ અને 700 ગ્રામમાંથી 14 કિલોગ્રામ 250 ગ્રામ, એટલે બાદબાકી કરવાની રહેશે। તો આપણે અહીં કિલોગ્રામ અને ગ્રામનું જે ખાનુંવાળું બનાવીએ છીએ એ બનાવી લઈએ, કિલોગ્રામ ગ્રામ, બરાબર છે? આ રીતે આપણે બનાવી શકીએ છીએ, આ રીતે લાઈન બનાવી દેવી
डिवाइड करी दीधुं। हवे 20 किलोग्राम छे तो किलोग्रामना खानामां 20 किलोग्राम थई गया, 700 ग्राम छे तो ग्रामना खानामां 700 लखीशुं, बराबर छे। माइनस लखीशुं, बादबाकी करवानी छे, 14 किलोग्राम अने 250 ग्राम અને અહીં આપણે જવાબ લખીશું। હવે તો ઝીરોમાંથી ઝીરો બાદ કરીએ તો ઝીરો જ આવશે, ઝીરોમાંથી 5 બાદ કરીશું બાદ થશે ના, ઝીરો નાની સંખ્યા છે ઉપર અને 5 મોટી સંખ્યા છે। અહીંથી 10 કો લઈશું એટલે અહીં 6 થઈ જશે અને અહીં થઈ જશે 10, 10માંથી 5 બાદ કરતાં 5 આવે છે, 6માંથી 2 બાદ કરતાં 4 આવે છે, તો આપણને 450 ગ્રામ મળી ગયા। હવે કિલોગ્રામમાં જોઈએ, ઝીરોમાંથી 4 બાદ થાય ના થાય તો આપણે અહીંથી 10 કો લઈશું આગળની સંખ્યા પાસેથી, તો એના પર 1 ઓછા થઈ જશે અને અહીં 10 કો લીધો છે એટલા માટે 0 છે એટલે 10 થઈ જશે। 10માંથી 4 બાદ કરો 6 આવી ગયા, હવે 1માંથી 1 બાદ કરો તો 0 આવે છે, તો જવાબ કેટલો આવી ગયો, 6 કિલોગ્રામ અને 450 ગ્રામ, 6 કિલોગ્રામ 450 ગ્રામ, તો જવાબ લખશું 6 કિલોગ્રામ 450 ગ્રામ, આ રીતે જવાબ આવશે, બરાબર છે મિત્રો। આગળનો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન। હવે ચોથો પ્રશ્ન એવો છે મિત્રો કે 120 કિગ્રા 500 ગ્રામ ગોળ છે, ગોળમાંથી 120 કિલોગ્રામ અને 500 ગ્રામ ગોળમાંથી આપણે 79 કિલોગ્રામ અને 250 ગ્રામ ગોળ, બરાબર છે, તો આ પ્રકારનો પ્રશ્ન આપણને આપ્યો છે કે 120 કિલોગ્રામ 500 ગ્રામ ગોળમાંથી, માંથી શબ્દ આવ્યો, બાદબાકી કરવાની રહેશે, 79 કિલોગ્રામ 250 ગ્રામ ગોળ, એટલે આપણે કિલોગ્રામ અને ગ્રામનું બોક્સ બનાવી દઈએ, કિલોગ્રામ અને આ થઈ ગયું ગ્રામ, આ રીતે આપણે બનાવી દઈશું। હવે જુઓ 120 કિલોગ્રામ તો આપણે આ રીતે 120 લખ્યા, 500 છે તો 500 ગ્રામમાં ગ્રામના સ્થાને 500 શું છે તો ગોળ છે, તો આપણે અહીં લખશું ગોળ। ત્યારબાદ 79 તો અહીં આ રીતે 79 લખાશે મિત્રો, અહીંથી સ્ટાર્ટ ના કરાય કારણ કે આ 100નું સ્થાન છે, 250 ગ્રામ ગોળ, બાદબાકી કરીશું, 0માંથી 0 બાદ કરતાં 0 જ આવશે, 0માંથી 5 બાદ ના થાય, આગળના સ્થાનેથી 10 કો લઈશું તો 1 ઓછા થઈ જશે અને અહીં થશે 10, 10માંથી 5 બાદ કરો તો 5 આવશે, 4માંથી 2 બાદ કરો તો 2 આવશે, તો 250 ગ્રામ આવી ગયા। 0માંથી 9 બાદ કરવાના છે તો એ 0 નાની સંખ્યા છે, 9 મોટી સંખ્યા છે, તો 2 પાસેથી પણ 10 કો ના લેવાય કારણ કે 2 છે અને 7 છે તો આપણે પહેલી સંખ્યા પર જવું પડે, અહીં ઓછા થઈ જશે એટલે 0 થઈ જશે, અહીં આપણને 10 કો મળશે, કેટલો અહીંથી 10 કો મળશે, અહીંથી 1 ઓછા થશે એટલે 1 થઈ જશે, એટલે કે 10 કો 11 થઈ જશે, બરાબર, 10 કો થઈ ગયો 11, ત્યારબાદ આપણને અહીં 10 મળશે, આ બાદ બાકી આપણે શીખી જ ગયા છે ધોરણ 3માં, બરાબર છે। હવે 10માંથી 9 બાદ કરો તો 10માંથી 9 બાદ કરતાં 1, 11માંથી 7 બાદ કરો તો 11માંથી 7 બાદ કરીએ તો 4 અને અહીં 0, એટલે 41 કિલોગ્રામ 250 ગ્રામ ગોળ થઈ ગયું, તો આપણે જવાબમાં લખશું 41 કિલોગ્રામ 250 ગ્રામ ગોળ, આપણો જવાબ થઈ ગયો 41 કિલોગ્રામ 250 ગ્રામ ગોળ। તો મિત્રો આ પ્રકારે તમારે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 13 તમામે તમામ દાખલા બાદબાકીના છે અને પ્રશ્ન 14, પ્રશ્ન 13 અને પ્રશ્ન 14 તમારે જાતે કરવાના રહેશે। ઓકે, થેન્ક યુ।